વિજાપુર તાલુકા રાવળ વિકાસ મંડળ દ્વારા રોટરી ક્લબ વિજાપુર ખાતે તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો. વિજાપુર તાલુકા રાવર વિકાસ મંડળ દ્વારા તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. ધોરણ 9-12 ના વિદ્યાર્થીઓનું 60% ઉપર આવેલ હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમનું સંચાલન વિજાપુર તાલુકાના પ્રમુખ ભરતભાઈ કુકરવાડા તેમજ મહામંત્રી નિલેશભાઈ ગેરીતાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાબરકાંઠા 42 કોર યોગી સમાજના જગદીશભાઈ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ 282 ગોર પ્રમુખ ડાયાભાઈ પારસા, કડી તાલુકા રાવર યોગી સમાજના પ્રમુખ કનુભાઈ, માણસા તાલુકાના રાવર યોગી સમાજના પ્રમુખ વરદેવભાઈ, વિસનગર તાલુકાના મહામંત્રી વિજયભાઈ, જિલ્લા સદસ્ય મુકેશભાઈ ચૌધરી, ગાંધીનગર ગુજરાત રાજ્ય ઉત્તેજક મંડળના પ્રમુખ દેવેન્દ્રભાઈ રાવર, કડી વિજાપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સીજે ચાવડા અધ્યક્ષતા અને મહેસાણા જિલ્લાના સંસદ હરિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ભોજનના દાતા રાકેશભાઈ ડગાવાડિયાએ કાર્યક્રમની શોભા વધારી હતી. પ્રેમા પટેલ, JDSTV, વિજાપુર. વિજાપુર તાલુકા રાવળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટેનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગમાં હમણાં જ અમારી વચ્ચેથી આ વિસ્તારના એટલે કે મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભામાં જે નેતૃત્વ કરે છે એવા ડૉક્ટર સીજે ચાવડા સાહેબ પણ આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અમારી વચ્ચે આવ્યા હતા. સાથે અમારા સમાજમાં જુદા જુદા તાલુકા મંડળના પ્રમુખશ્રીઓ, અમારા 282 કોરના પ્રમુખશ્રી અને વિજાપુર તાલુકામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના સૌ આગેવાનોને વડીલો પધાર્યા છે. આ પ્રોગ્રામ લઈને સમાજમાં એક મેસેજ આપવા માગીએ છીએ કે જે સમાજોએ શિક્ષણ મેળવ્યું છે એ સમાજોની પ્રગતિ થઈ છે, તો આપણા સમાજને પણ અન્ય સમાજની હરોળમાં આગળ વધવું હશે તો એકમાત્ર રસ્તો શિક્ષણ છે, અને શિક્ષણ થકી અમારા ઘરનું, સમાજનું અને દેશનું પ્રગતિ કરી શકીએ આપણે એવું પણ એક વાત અમે આ સમાજ વચ્ચે મૂકી છે. સમાજને સમાજના પ્રમુખ તરીકે એક વિનંતી પણ કરી છે કે આ સમાજમાંથી વ્યસન અને ફેશન એ દૂર કરો અને જે પણ બચત થાય એમાંથી તમારા દીકરા અને દીકરીને ભણાવો. બીજાપુર તાલુકા રાવળ વિકાસ મંડળના મહામંત્રી તરીકે મારું નામ નિલેશભાઈ કારાભાઈ રાવળ, ગીરીતાનો વતની છે. અને અમારી આખી ટીમ એટલે કે અમારા પ્રમુખશ્રી માનનીય ભરતભાઈ કુકરવાડા અને અમારી આખી સમગ્ર શિક્ષકની ટીમ અને તાલુકાના પ્રતિનિધિ થઈ પણ અમે આ કાર્યક્રમ શિક્ષણનો એટલે કે સમાજને આગળ લાવવા માટે, સમાજનો વિકાસ કરવા માટે, સમાજનું કલ્યાણ થાય અને છોકરાઓની પ્રગતિ થાય એના માટે સારામાં સારી આ વ્યવસ્થા અને પ્રોગ્રામ કરેલો છે. સમાજના કાર્યક્રમ વિશે અને આજના જે આજના જે બાળકો છે એ 181 બાળકો ને અમે ઈનામ વિતરણ કરેલા છે અને એમની સાથે એમના વાલીઓ પણ અહીંયા સાથે જોડાયેલા છે. નવ ધોરણથી મોડી અને 12મા ધોરણ સુધીનો પ્રોગ્રામ રાખેલો છે અને એના 60% ઉપર બધા વિદ્યાર્થીઓને